નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. ધોરણ 2 વિષય ગણિત ગમત, પાઠ નંબર 6, પગની છાપ. તો પગની છાપ એટલે શું? તમે જ્યારે ચોમાસામાં રસ્તા ઉપર જતા હોય અને જ્યાં પાણી ભરેલું હોય કે કાદવ હોય એમાં તમારા પગ પલળે અને તમે ઘરે આવો પછી તો કે લાદીમાં જે છાપ પડે, જે પગની છાપ રીતસર આપણા લાદી ઉપર કે ઘરમાં જે છપાઈ જાય એ આપણે જોઈએ તો એને આપણે પગની છાપ કહેવાય. આવી જ રીતે પ્રાણીઓ પશુઓ જે રસ્તા ઉપર રખડતા હોય અને પછી તે બીજી જગ્યાએ રોડ ઉપર જાય ત્યારે એની પગની છાપ પડતી હોય છે. ચલો, તો આજે આપણે આવી પગની છાપ સમજવાની છે કે જુદી જુદી જાતની પગની છાપ. સૌથી પહેલાં ચલો ભોલું અને પગની છાપ. ચલો, એક ભોલું નામનો માણસ છે, તે પગની છાપ કેવી રીતે સમજે છે તે સમજશું. એક દિવસ જંગલના પ્રાણીઓના બચ્ચા કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા. જંગલના બધા પ્રાણીઓ હતા તે કેવા રસ્તા ઉપર રમી રહ્યા હતા? તો કે કાદવવાળા રસ્તા ઉપર રમી રહ્યા હતા. અચાનક એક હાથીએ બૂમ પાડી, દોડો દોડો તમારા ઘેર જાઓ. અચાનક શું થયું? તો કે અચાનક એક હાથીએ બૂમ પાડી કે દોડો દોડો તમારા ઘેર જાઓ. અને જે હાથીની બૂમ હતી એનાથી બધા જ પ્રાણીઓ દોડવા લાગ્યા અને પોતપોતાના ઘર જવા લાગ્યા. હાથીની બૂમ, જે મોટી હાથી હોય એમ એની બૂમ પણ મોટી હોય એટલે એનાથી બધા પ્રાણીઓ ઘરે જવા લાગ્યા. પછી તો કે શું થયું? પછી બોલો ફોટા પાડવા માટે તેનો કેમેરો સાથે આવે છે. પછી બોલું આવે છે અને તે કેમેરા સાથે એનો ફોટો પાડે છે. શું કરે છે? તેથી બધા જ પ્રાણીઓના બચ્ચા નાસી ગયા. બધા જ પ્રાણીઓના બચ્ચા હતા તે ઘરે વયા ગયા. જ્યારે બોલું તેના કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે બધા જ પ્રાણીઓના પગની છાપ જોઈ. શું થયું? તો કે બધા પ્રાણીઓ જ્યાં જંગલમાં હતા તે કાદવમાં ચાલી રહ્યા હતા અને રમી રહ્યા હતા. અચાનક હાથીની બૂમ સાંભળી અને બધા ઘરે જતા રહ્યા. ત્યારે અચાનક શું થયું? તો કે અચાનક ભોલું છે એ કેમેરા સાથે આવ્યો અને તેને બધા પ્રાણીઓની છાપ જોઈ, પગની છાપ. જો કાદવમાં આપણે રમતા હોય કે રમી રહ્યા હોય કે ચાલી રહ્યા હોય તો આપણે જ્યારે બીજા રસ્તે જાય તો ત્યારે આપણા પગની છાપ પડતી હોય છે. તો આવી રીતે ભોલુએ બધા પ્રાણીઓની પગની છાપ જોઈ. શું તમે પ્રાણીઓ અને તેમની પગની છાપ જોડી શકશો? જો તમે આવી રીતે પગની છાપ જોવો તો તમે અનુમાન કરી શકો કે આ કયા પ્રાણીની છાપ છે, જેમ કે ગાય, ભેંસ, કૂતરો, હાથી વગેરેની છાપ હોય. પણ એ બધાની પગની છાપ કેવી હોય? તો કે અલગ અલગ છાપ હોય, એક સરખી હોતી નથી. પણ તમે જ્યારે એની છાપ જુઓ ત્યારે તમને અનુમાન આવી શકે કે આ છાપ કોની છે. ચલો, ત્યાર પછી જ્યાં તમને ખાનું આપ્યું છે કે આ ખાનામાં તમારે કૂતરાની છાપ દોરવાની છે, હોય તળિયા પર તમારા મિત્રના પગની છાપ પાડો, શું થાય? તમારા પગની છાપ કરતાં નાની છે. ચલો, શું કીધું છે? પહેલાં તો સૌથી પહેલાં તમને ખાનું આપ્યું છે, એ ખાનામાં તમારે કૂતરાની છાપ દોરવાની છે. કૂતરાની છાપ કેવી હોય જો તમારે એ જોવા માટે આઇડલના પેજ નંબર ઉપર કૂતરાની છાપ સરસ મજાની આપેલી છે, તે તમારે એમાંથી જોઈને દોરવાની રહેશે. તમારે બધાએ દરેકે તે હોમવર્કમાં દોરવાની છે. ત્યાર પછી તો કે ભોય તળિયા પર તમારા મિત્રના પગની છાપ પાડો, શું તે તમારા પગની છાપ કરતાં નાની છે? ભોય તળિયા પર એટલે કે જમીન પર, જમીન ઉપર તમે તમારી અને તમારા મિત્રની બંનેની પગની છાપ શું કરવાની છે કે પાડવાની છે. છાપ પાડો એટલે તમારા મિત્રનો પગ તમારાથી નાનો છે કે મોટો છે, એની છાપ તમારાથી નાની થાય છે કે મોટી થાય છે તે તમારે જોવાની છે અને અનુમાન લગાવવાનું છે. આ રીતે તમે ઘરે તમારા મિત્રો જોડે પગની છાપ જો પાડશો તો તમને અનુમાન આવશે. કિનારી દોરો અને અનુમાન કરો. કિનારી દોરી અને અનુમાન કરો. કિનારી એટલે તો કિનારી એટલે કે કોરવાળો ભાગ. જ્યારે તમારે હાથનો પંજો હોય તે તમે ઘણી વખત નોટબુકમાં હાથનો પંજો રાખી અને ફરતી કોર પેન્સિલથી તમે હાથનો પંજો દોરતા હોવો છો અને જ્યારે તમે હાથ લઈ લ્યો એટલે સરસ મજાનો હાથનો પંજો તમારી નોટબુકમાં દોરાઈ જતો હોય છે. ઘણી વખત નાના બાળકો આવી રીતે હાથનો પંજો દોરવાનો પ્રયત્ન કરતા હોય અને એ પછી હાથનો પંજો દોરતા હોય છે.
તો આવી રીતે છે દોરી એને આપણે કિનારી વાળો ભાગ કહેવાય છે. ચલો અહીંયા શું કીધું છે, રોનક એક પાંદડાની કિનારી દોરી રહ્યો છે. બાજુમાં જે તમને આપ્યું છે તે રોનક એક કિનારીવાળો ભાગ શું કરે છે તો કે દોરી રહ્યો છે. શેના દ્વારા? તો કે પેન્સિલ અને પાંદડાથી દોરી રહ્યો છે. જુઓ બાજુમાં ચિત્ર આપ્યું છે, ચલો સમજીએ શું કહે છે. તમે પણ કેટલીક વસ્તુઓ ભેગી કરો જેવી કે પાંદડા, કાકરા, લાકડી, બંગડી, ચાંદલા વગેરે. તમારી ઘરે નાની નાની વસ્તુ હોય છે, પાંદડા છે, વીંટી છે, બંગડી છે, લાકડી કે કાકરા કે પછી પેન્સિલ, આવી વસ્તુ હોય જે નાની નાની હોય તે તમે નોટબુકમાં દોરી શકો. જે વસ્તુ હોય એને નોટબુકમાં રાખી દેવાની, પછી તમારે પેન્સિલથી એની ફરતી કોરની કિનારી છે એ ડ્રો કરવાની એટલે કે દોરવાની, તો તમને સરસ મજાનો એક કિનારીવાળો ભાગ દોરેલો દેખાશે. મેં તમને કેમ કીધું કે પંજો આપણે દોરીને ઘણી વખત દોરતા હોય તો કેવો સરસ મજાનો પંજો છપાઈ જતો હોય. એવી જ રીતે અહીંયા બાજુમાં જો રોનક નામનો છોકરો શું કરે છે તો કે સરસ મજાના પાંદડા, જુદી જુદી ડિઝાઇનવાળા પાંદડા લઈ અને તેમની કિનારી દોરવાનો પ્રયત્ન કરે છે. તો દરેક પાંદડા અલગ અલગ હોય એટલે શું થાય તો કે અલગ અલગ પ્રકારની કિનારીઓ દોરાશે. ત્યાર પછી રૂહીના વાટકા જેવી વસ્તુઓ શોધો જેનાથી જુદી જુદી ઘણી કિનારી દોરી શકાય. રૂહીએ શું કર્યું છે તો કે વાટકો લીધો છે, વાટકાને સૌરોય દોર્યો છે અને ઊંધોય દોર્યો છે, તો બંનેની કિનારી શું થશે તો અલગ અલગ પ્રકારની દોરાશે. સૌરો વાટકો હશે ત્યારે એની નાની કિનારી દોરાશે, જ્યારે ઊંધો વાટકો તમે દોરશો તો એની કિનારી મોટી દોરાશે. એવી રીતે તમે ટ્રાય કરો, ઘરે અમુક વસ્તુ એવી હોય કે એની બે જાતની કિનારી દોરી શકાય. જ્યારે ગ્લાસ હોય નીચેથી પાતળો હોય અને ઉપર જતા પહોળો હોય, તો તમે ગ્લાસની કિનારી દોરો તો એક વખત તળિયાની છાપ દોરો તો નાનકી દોરાશે અને ઉપરના ભાગની છાપ દોરો તો મોટી દોરાય. એવી રીતના બે પ્રકાર દોરી શકાય. આવી જ રીતે ઘરમાં તમારે અનેક અનેક વસ્તુ હોય તો બે બે કિનારી દોરી શકાય. જો રૂહીએ એના વાટકા કિનારી દોરી તો એને બે છાપો મળી. જો બે જુદી જુદી કિનારી મેળવવા માટે રૂહીએ વાટકાને કેવી રીતે રાખ્યો હોય, બાજુમાં તમને દોરેલું આપી, તો રૂહીએ કેવી રીતે વાટકો દોર્યો હશે તો એને બે છાપ મળી હશે, તો કે એક વખત સવડો રાખ્યો હશે અને એક વખત ઊંધો રાખ્યો હશે એટલે એને બે કિનારીઓ મળી હશે. રૂહીના વાટકા જેવી અન્ય વસ્તુઓ શોધો કે જેનાથી જુદી જુદી કિનારી મેળવી શકાય. આવી રીતે જે રૂહીએ વાટકો દોર્યો એવી રીતે તમે શોધો છો કઈ કઈ વસ્તુઓ એવી છે કે જેનાથી તમને બે કિનારીઓ મળે. તો કે તમારા ઘરમાં થાળી હોય એને તમે સવડી રાખો તો નાની છાપ મળે અને ઊંધી રાખો તો મોટી છાપ મળે. જેમ મેં કીધું એમ પાણીનો ગ્લાસ છે તો એમાં પણ તમને બે કિનારી મળે. પછી પાણીની બોટલ હોય તો એને તળિયાની છાપ દોરો તો અલગ દોરાશે અને ઉપરના ઢાંકણાની છાપ દોરો તો પણ અલગ દોરાશે. એના સિવાય અન્ય વસ્તુઓ તમારે ઘરે રસોઈને લગતી હોય તે તમારે દોરીને પ્રયત્ન કરવાનો છે જેની તમને બે છાપ મળશે. ચાલો ઘેરે કરું સમાચારપત્ર પણ તમારા ઘરમાં જુદા જુદા સભ્યોના હાથની છાપ પાડો. તમારા ઘરમાં શું કરવાનું કે બધા સભ્યો હોય, મીન્સ કે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, મિત્ર, તેના તમારા મિત્રને તેમાંથી તમારા હાથની, તમારી માતાની હાથની, તમારા પિતાના હાથની વગેરે છાપ વિશે અનુમાન કરવાનું કહો. મેં કેમ કીધું કે તમારા પરિવારમાં જે વ્યક્તિ હોય એના હાથની તમારે જુદી જુદી છાપો પાડવાની, પછી જોવાનું કે કેની છાપ કેવી પડી. એ તમારે તમારા મિત્રને કહેવાનું કે જો આમાંથી અનુમાન કર કે કઈ છાપ કેની હશે તે શોધીને કાઢે. ચલો ત્યાર પછી વાંચો અને દોરો. ચલો તમને અહીંયા ચિત્ર આપ્યું છે, કોણ છે તો કે તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે ચિત્રમાં. પરંતુ શું કીધું છે કે ચિત્રમાં ખૂટતી વસ્તુઓ દોરો. ખુરશી પર બેઠા છે, બંને પાસે ખુરશીઓ નથી. જોયું ચિત્રમાં તમે, ખાલી ખુરશી પર બેઠા હોય એવું અનુમાન છે, અહીંયા ખુરશી દોરેલી નથી. તો તમારે આ ચિત્રમાં જે જે વસ્તુ તમને કીધી છે એમાં ખૂટતી વસ્તુઓ તમારે દોરવાની છે. જેમ કે તમન્ના અને તેની માતા ખુરશી ઉપર બેઠા છે પણ ખુરશી નથી, તો બંનેની પાસે પહેલાં તમારે શું કરવાનું, ખુરશી દોરવાની છે. જેવી આવડે એવી આ ચિત્રમાં તમારે ખુરશી દોરવાની છે. તમન્ના અને એના મમ્મીને બંધ બેસી રહે એવી રીતે દોરવાની છે. પછી તો કે તમન્નાના વાર્તાની ચોપડી વાંચે છે. તમન્ના એટલે કે એના છોકરી અને એના મમ્મી છે, તો કે આ છે એ તમન્ના છે. તેના હાથમાં શું વાંચે છે તો કે ચોપડી વાંચે છે વાર્તાની. તો નાની એવી સરસ મજાની એના હાથમાં બંધ બેસે એવી ચોપડી દોરવાની.
અને તેની માતા છાપું વાંચે છે, છાપું એટલે કે ન્યૂઝપેપર વાંચે છે. જો તેના હાથમાં બંધ બેસે એવું તમારે ન્યૂઝપેપર દોરવાનું. સૌથી પહેલાં શું દોરવાનું? તો કે બંને સામે સામે ખૂણચી ઉપર બેઠા હોય એવું દોરવાનું. પછી તો કે પછી તમન્નાને ચોપડી દોરવાની અને એના મમ્મીના હાથમાં છાપું દોરવાનું. અને ત્યાર પછી શું કીધું છે કે તમન્ના અને તેની માતા ટેબલ પર સામ સામે બેઠા છે. તમન્ના અને એની માતા વચ્ચે જે અંતર છે ત્યાં એક ટેબલ છે પણ આમાં દોરેલું નથી. તો તમારે ટેબલ શું કરવાનું? દોરવાનું. બંને વચ્ચે ટેબલ બંધ બેસે એ રીતે તમારે ટેબલ દોરી નાખવાનું, એટલે બંને ટેબલની સામે સામે બેઠા છે એવું અનુમાન આવે. ચલો આવી રીતે આ તમારે ચિત્રમાં ખૂટતી વસ્તુઓ દોરવાની છે. અને આને લગતી આઈડિયલમાં તમને પેટર્ન સરસ મજાની આપી હશે. કેવી કેવી આપી હશે? તો કે હાથીના પગની છાપ આપી હશે, સિંહના પગની છાપ આપી હશે, કુકડાના પગની છાપ આપી હશે, માણસના જ પગની છાપ આપી હશે. તો તમને છાપ દોરવી બહુ જ મજા આવશે. જેમ નાના નાના બાળકોને દોરવું કેમ વધારે ગમે, એવી રીતે તમારે પણ આજે આ પગની છાપ આપણે જે સમજ્યા એ આઈડલમાં છાપ વિશે દોરવાનું છે અને પગના છાપ વિશે અભ્યાસ કર્યા તે બધું જ તમારે આઈડલમાં પૂરવાનું રહેશે. તે તમારા બધાનું હોમવર્ક છે. થેન્ક યુ.